નમસ્કાર ઇમલિંગ રિપોર્ટ સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત માવઠાની રાજ્યમાં હજી ત્રણ દિવસ માવઠાની આગાહી છે ગાજવીજ સાથે પડી શકે છે કમાસમી વરસાદ ભારે પવનની સાથે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે આગામી ત્રણ દિવસ યથાવત રહેશે આ પ્રકારનું વાતાવરણ સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં

आज लाइट टू मॉडरेट रेन होने का संभावना है और उसका साथ साथ घासबीज भी, भी हो सकता है यानी लाइटनिंग थंडरस्टॉर्म होने का संभावना है अगले तीन दिन के लिए फेनोमेना रहेगा लेकिन कल काफ़ी कम हो जाएगा चांसेस बहुत कम हो जाएगा लेकिन परसों भी चांसेस है अच्छा चांसेस है अभी अगले दो तीन दिन रहेगा बारिश और लाइटनिंग थंडरस्टॉर्म

વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ યથાવત છે સાવરકુંડલા પંથકના ગામડાઓમાં વરસાદ વરસ્યો ગાંડલા ભમર આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ રહ્યો ગાંડલા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું કમોસમી વરસાદ આવતા ખેડૂતોમાં ફરી છે અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે પાક નુકસાનીનો સર્વે હાથ ધરાશે ખેતીવાડી વિભાગે ચુમ્માળીસ જેટલી ટીમ બનાવી છે રવિ સિઝનમાં એક પોઈન્ટ પિસ્તાળીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું માવઠાથી ઘઉં ચણા શાકભાજીને નુકસાન થયું છે જેને લઈને સર્વે હાથ ધરવામાં આવશે તો કમોસમી વરસાદથી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી માર્કેટયાર્ડે પડેલી ડુંગળીની ગુણીઓ પલળી ગઈ છે જેથી આજથી ખેડૂતોને ડુંગળી લાવવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે ભાવનગર શહેર તથા આસપાસના ગામડાઓમાં પહેલા વરસાદથી અંદાજે પચાસ હજાર જેટલી ડુંગળીની ગુણીઓ પલળી ચૂકી હતી આનાથી વરસાદી વાતાવરણના કારણે જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડ દ્વારા બીજી સૂચના ન મળે ત્યાં સુધી ડુંગળીની આવક પર પ્રતિબંધ ફરમાવાયો છે આ સાથે જ

અને આજે આ ઢગલા પીડ્યા છે અમારે તલપત્રી લઈને ઢાંકવા આવવું પડે છે એવી બધી પોઝિશન છે પલ્લી ગયો છે માલ અત્યારે અમે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવ્યા છે એ કાલના અહીંયા ડુંગળી ઠલવી દીધી છે માર્કેટિંગ યાર્ડમાં કોઈ જાતી સુવિધા છે નહીં અને માલ બધો અમારો પલ્લી ગયેલો છે અને હજી કોઈ ઊભી કરતા નથી અને હજી કોઈ કાંઈ હરાજી ચાલુ કરતા નથી અને હજી આ માલનો એકદમ નિકાલ થાય તો કામનું છે ભાવ પાછા ગગડી રહે છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી પલળી જતા ખેડૂતો યાર્ડના સેક્રેટરીને રજૂઆત કરવા માટે પહોંચ્યા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરાતા ખેડૂતો રોષે ભરાયા છે જેથી ખેડૂતો યાર્ડના સેક્રેટરીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા વેપારીઓ અને ખેડૂતો બંનેની ડુંગળી પલળવાથી બંને નુકસાન થયું હતું અને આથી પલળેલી ડુંગળીને એક દિવસ સુકવી હરાજી કરવામાં આવે તો ખેડૂતોને ભાવ ઓછા કપાય અને નુકસાની પણ ઓછી જાય આવું કહી રજૂઆત કરવા આવેલા ખેડૂતોને સમજાવી મામલો થાળે પાડવામાં આવ્યો વીજળીઓ વરસાદમાં ડુંગળીઓ પલળી જેમાં યાર્ડના અમુક જવાબદારો છટકવા માંગતા હતા અને જેઓ જવાબ ન આપતા ખેડૂતોએ જાણ કરી અને ઘણા બધા ફોન આવતા હું અહીંયા હાજર થયો જોયું તો ડુંગળી પલળેલી છે અને હરાજી બંધ છે એટલે ખેડૂતોમાં રોષ હતો અને ખેડૂતો કહેવા માંગે છે કે અમે અમારા દીકરા સમાન જે પકવી ડુંગળી અહીંયા લાવ્યા છે એ ડુંગળીને અમારી અત્યારે પલળી અને સાવ નાસ્તા થાય એવી થઈ ગઈ છે એટલે તાત્કાલિક આની હરાજી ચાલુ કરવામાં આવે અમે રજૂઆત કરવા આવેલા હતા ખેડૂત હિતમાં એવો નિર્ણય લીધો કે આજે હરાજી જે છે એક દિવસ ઉભી રાખી અને જે માલ પલ્યા છે એને મૂકી દેવાથી જે ખેડૂતોને નુકસાન જવાનું હોય એની અંદર આંશિક ઓછું ભીનો માલ વેપારીઓ પણ એવા ભાવે લેતા હોય એટલે એક દિવસ હરાજી નહીં કરી અને ખેડૂતોનો માલ સુકાઈ જાય પછી આવતીકાલે માલ વેચવાનો નિર્ણય કર્યો છે અને સાથે નવી આવક આ માલ જૂનો પીડ્યો છે વેચાણ થઈ જાય ત્યાં સુધી નવી આવક નહીં લાવવા માટે ખેડૂત ભાઈઓ અને વાહન માલિકોને ઓફિસ દ્વારા સૂચના આપવામાં આવી છે કમોસમી માવઠાના કારણે ભાવનગરના સિડસર ગામે ઇંટોના વ્યવસાય કરતા લોકોને નુકસાની થઈ છે સિસર વાળુકળ ચિત્રા નવા ગામમાં કમોસમી વરસાદના કારણે કાચી ઈંટો પરળી ગઈ હતી અને જેથી અનેક ઉત્પાદકોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે જિલ્લામાં અનેક તાલુકામાં પડેલા વરસાદના પગલે ઈંટના ભઠ્ઠાઓમાં ઠેર પાણી ફરી વળ્યું છે ભારે વરસાદથી ભઠ્ઠામાં બનાવેલી કાચી ઈંટ પાણીમાં ઓગળી ગઈ જેથી વ્યવસાય સાથે સંકળાયેલા પંથકના લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો ભાગના ઈંટુના ભઠ્ઠા માલિકોને એક ભઠ્ઠી દીઠ સિત્તેર થી પંચોતેર નુકસાન થવા પામ્યું છે માવઠાથી ઉદ્યોગકારોની મોંઘી મજૂરી પણ પાણી ફેરવાઈ ચૂક્યું છે હું ધંધો કરું છું એમાં મારી ગળી ગઈ છે પંદર દિશા માવઠા થયા છે ઓછીતા વરસાદ આવી જાય એટલે કોઈ તૈયારી ન હોય કોઈ જાતની અને ઘણું બધું નુકસાન થાય છે પાકા નુકસાન થાય કાચા માલ ને નુકસાન થાય પછી જે ભઠ્ઠા ગોઠવવાની તૈયારી હોય તો એમાં અમારે એને એટલે બહુ નુકસાન થાય અત્યારે અમારી ઈટ ખરાબ થયેલી સિત્તેર થી એસી હજાર ઈટ સરકાર આગળ પરીક્ષા એ માંગી કે અમને જે રોલટી મળવી જોઈએ રોલટી કાયદેસર અમને આપવી જોઈએ ભર ઉનાળે ધુરાજીમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે ગાજવીજ સાથે ધોધમાર વરસેલા માવઠાએ ખેડૂતોને ફરી પાયમાલ કર્યા છે ઘઉંનો ઉભો પાક ઢળી પડ્યો અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો દિવસ રાત મહેનત કરી અને અન્ન ઉગાડી દુનિયાભરને અનાજ પૂરું પાડનારા અન્નદાતાને જ હવે ભૂખ્યો રહેવાનો વારો આવશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ધુરાજી પંથકમાં રવિ પાક પર આફત રૂપી વરસી રહેલો વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે ખેડૂતોએ વાવેતરથી લઈ અને અત્યાર સુધીમાં કરેલા ખર્ચ પર પાણી ફરી વળ્યું છે ત્યારે કુદરત પાસે હાર મારેલા ખેડૂતો સરકાર પાસે આશ લગાવીને બેઠા છે માવઠાથી થયેલા પાક નુકસાનનો સર્વે કરી સરકાર ખેડૂતોને સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે કમોસમી વરસાદને લીધે ઘઉંના પાકને નુકસાની થઈ છે ત્રણ દિવસ ત્યાં પવન ફૂંકાતો હતો અને આજે છાટા સાથે પવન આવ્યો એટલે ઘઉં ઢળી ગયા સંપૂર્ણ હાવ ઢળેલા નાશ થઈ ગયેલો ઘઉંનો હોય આ ઘઉંના કોણ ત્રણસો રૂપિયા ના દે તો ખેડૂતને શું કરવાનું ખેડૂતને મરવાનું ખેડૂતો થી સાત નો ખર્ચો કરેલો હોય કે એમાં ખેડૂતને ખર્ચા નહીં ના થાય તો સરકારે પૂરેપુરુષ સર્વે કરી અને હરેક ખેડૂતને સહાય ચૂકવવી જ જોઈએ ઘઉંનો ભાગ એકદમ ઢાળીને તમે જોઈ શકો છો કે કોઈ જાતનું આમાંથી કંઈ વળતર મળે એમ નથી હાથમાં કોઈ વસ્તુ આવે એમ નથી જેની પર અમે આશા રાખીને બેઠા હતા જે અમારે આજીવિકા હતી આજે કમોસમી વરસાદ હિસાબે આ બધો પાક અમારો ઢળી ગયો છે કમોસમી વરસાદ થયો છે ને ઘઉં ઢળી ગયા છે હવે કઈ આમાં થાય નહીં આમાં ઘઉં દાણા બંધાય જ નહીં હરખા આવે ધોળાજી પંથકમાં આ સવારથી વાદળ છે વાતાવરણ લઈને ધોળાજી અંદર જે વરસાદ થયો માવઠું તેને લઈને આપણે સીધા ઘઉંના દ્રશ્યો બતાવીશ તે દસ વીઘાના ઘઉં છે તે ઢળી ચૂક્યા છે જે ભારે પવન અને મીની વાવજો તેને લઈને તે ઘઉંની પોઝિશન સાથે આપ જોઈ શકો છો કે ત્યાં ઘઉં છે તે ઢળી પડ્યા છે અને ખેડૂતોને મોટાભાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે બીજી વાત કહે કે જે રીતે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને કમોસી વરસાદને લઈને ખેડૂતો જે પાંચ હજાર પાંચથી સાત હજાર રૂપિયા વીઘે ખર્ચો કર્યો હતો તેને લઈને અત્યારે ઘઉંના અંદરમાં મોટાભાયે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે જે દસ વીજાના ઘઉં હતા તે ઘઉં અત્યારે ઢળી ચૂક્યા છે અને બીજી તરફ ખેડૂતો એવું કહી રહ્યા છે તાત્કાલિક સર્વે કરી અને છેલ્લા એક સપ્તાહમાં કોરોના પહોંચ્યા છે ત્રણસો અઠ્ઠાણું કેસમાંથી ઓગણચાળીસ કેસ હોસ્પિટલમાં દાખલ અને એક દર્દી આઈસીયુમાં છે ત્રણસો એક્ટિવ કેસમાં તમામ કોરોના દર્દીઓ બંને કોરોના વેક્સિન ડોઝ લઈ ચૂકેલા છે ભાવિન સોલંકી નવરંગપુરા બોડકદેવ જોધપુર વોર્ડમાં સૌથી વધુ એક્ટિવ કેસ વીસથી વધુ એક્ટિવ કેસ અઢાર વર્ષથી નીચે વયના છે તો ડોક્ટર ભાવિન સોલંકીનું નિવેદન સામે આવ્યું છે એસવીપી હોસ્પિટલમાં અલગ વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે એમસી હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ ચાલુ કરાયા છે અર્બન હેલ્થ સેન્ટર પર પણ રેપિડ ટેસ્ટ ચાલુ કરવામાં આવ્યા છે સાથે તેમણે વધુમાં ઉમેર્યું છે એચ વન એન્ડ વન જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ સુડતાલીસ કેસ અને એચ થ્રી એન જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ તેર કેસ દાખલ થયા છે એસવીપી હોસ્પિટલ ખાતે અલગ વોર્ડ એસ્ટાબ્લિશ કરવામાં આવેલો છે કે જ્યાં આપણે કોવિડના પેશન્ટ એડમિટ કરી શકાય તમામ પ્રાઇવેટ લેબોરેટરીનામાં જે ટેસ્ટિંગ થાય જે પોઝિટિવ પેશન્ટ આવે તે તમામનું એઝ અલી એઝ પોસિબલ અત્રે રિપોર્ટ થાય તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે હાલમાં જેમ કોવિડનો પીક હતો અને શહેરમાં અલગ અલગ જગ્યાએ ડોમ કરવામાં આવેલા હતા તે પ્રકારની હાલમાં કોઈ એરેન્જમેન્ટ કે પ્લાનિંગ કરવામાં આવેલ નથી સુરતમાં મૃત નવજાત મળી આવવાનો મામલો સામે આવ્યો છે લિંબાત વિસ્તારમાંથી મૃત બાળક મળી આવ્યું છે નવજાત બાળક મળી આવ્યું છે ક્લિનિકમાં અબોર્શન કર્યાનો પણ ખુલાસો સામે આવ્યો છે ખાડી કિનારે આવેલા ટાઇલ્સના રૂમમાંથી આ બાળક મળી આવ્યું છે લિંબાત પોલીસે સીસીટીવીના આધારે ગુનો ઉકેલ્યો છે લિંબાત પોલીસે ક્લિનિકની નર્સની ધરપકડ કરી છે રાજકોટ શહેરમાં ફરી આવારાતત્વોનો આતંક સામે આવ્યો છે શહેરના મોટી ટાંકી ચોકમાં તો પણ થતી હોવાના જે સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે યુ બ્રોડબેન્ડ દુકાનમાં આવારાતત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી આવારા તત્વો દ્વારા કરવામાં આવેલા તોડફોડના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે વાઘોડિયા તાલુકામાં જીતપુરા ગામની સીમમાં ઝાડની ડાળી પર પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે પ્રેમિકાની સગાઈ નક્કી થતાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો જરોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વૃદ્ધે પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે જૂની પેન્શન યોજના લાગુ કરવાની ફરી માંગ ઉઠી છે રાજકોટમાં સરકારી કર્મચારીઓએ રેલી યોજી અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બોર્ડ નિગમ મહાનગરપાલિકા સહિત પંદર સંગઠનોના હોદ્દેદારોએ આક્રોશની સાથે જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી જૂની પેન્શન યોજના લાગુ કરવા રજૂઆત કરી કે દેશના માન્ય સંસદ સભ્ય માન્ય ધારાસભ્યો જે રીતે ઓપીએસ સ્કીમમાં તમે ચાલુ રાખ્યા છે એ રીતે દેશના કર્મચારીઓને ચાલુ રાખવામાં તમને ક્યાં તકલીફ પડે છે એક ન્યાયી માંગણી અમે રજૂ કર્યા છીએ મહેસાણામાં વસતા સિંધી સમાજે ચેટીચાંદની સરકારી રજામાં સુધારો કરવા માટે અનોખી માંગ કરી છે લોહીના અંગૂઠા મારી સહી કરી મામલતદાર પ્રાંત અધિકારી સહિત આવેદન આવેદનપત્ર આપ્યું જેમાં ચેટીચાંદની જાહેર રજા બાવીસ તારીખના બદલે ત્રેવીસ તારીખે આપવાની માંગ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા બાવીસ તારીખે રજા જાહેર કરવામાં આવી છે જે રજામાં ફેરફાર કરવા રજૂઆત કરવામાં છે ઉનાળો શરૂ થતાં જ રાજકોટમાં આઈસ્ક્રીમ શ્રીખંડ સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા છે નગરપાલિકાના આરોગ્ય વિભાગે હળદર પાવડર મરચું જીરું ધાણી ફ્રૂટ શ્રીખંડ સાદા શ્રીખંડ બટરસ્કોચ શ્રીખંડ કેસર શ્રીખંડના નમૂના લીધા છે અલગ અલગ સ્થળ પરથી નવ નમૂના લઈને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે ભરૂચ નગરપાલિકાના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં પાણી વીરામાં વધારાને લઈને વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે ભરૂચ નગરપાલિકાનું બજેટ વધારીને એકસો અડસઠ કરોડ કરાયું છે સાબુગઢ પાસે બનાવવામાં આવેલા ઝુંપડપટ્ટીના રહેશો માટેના પ્રધાનમંત્રી આવાસની ફાળવણી નહીં કરી ભ્રષ્ટાચાર આચર્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે પાલિકામાં પાણી વેરાને લઈને તેર કરોડથી વધુનો ખર્ચ થતો હતો જેની સામે વેરામાંથી માત્ર ત્રણ કરોડની આવક થતી હતી જેથી વેરામાં વધારો કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો દ્વારા ભાવ વધારો કરવામાંનો ઠરાવ લાવેલા હતા વેરાનો એનો અમે સખત શબ્દોમાં વિરોધ દર્શાવેલો છે કે પાણી વેરો જે નગરપાલિકા દ્વારા વધારવામાં આવે છે એ પ્રજા પર કોઈ બોજ આપવામાં આવતો નથી પરંતુ ટેકનિકલી આના આધાર ના આધારે જે અમારું માંગણું છે અને જે ડિમાન્ડ છે અને જે જાવક છે એ વધી વધી ગઈ છે જેના કારણે આ નગરપાલિકા દ્વારા આજની સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અંબાજી મંદિરના સમયમાં આદિકાલથી ફેરફાર કરવામાં આવશે ચૈત્ર નવરાત્રિને લઈને મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવશે માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાશે ચૈત્ર સુદ એકમથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવશે એકમથી આરતીનો સમય સવારે સાતથી સાત ત્રીસનો રહેશે સાંજની આરતીનો સમય સાંજે સાતથી ત્રીસ રહેશે દર્શનનો સમય સવારે સાત ત્રીસથી બપોરે અગિયાર ત્રીસ નો થઈ શકશે અંબાજી મંદિરમાં સાંજે સાત્રીસથી રાત્રિના નવ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ અને ભાજપના કાર્યકર અતુલ નથવાણીના વિવાદિત ઓડિયો ક્લિપ મામલે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ નિવેદન આપ્યું છે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહની ફરિયાદ મળી હતી કે તેમના ફોટા અને નામ કટ કરી ગ્રુપમાં નાખવામાં આવે છે જે અંગે વોર્ડ પ્રમુખને આવા કાર્યકરને ગ્રુપમાંથી રીમૂવ કરવા આદેશ કર્યો છે ઉલ્લેખનીય છે કે વાયરલ ઓડિયો ક્લિપમાં દર્શિતા શાહના ફોટા દૂર કરાતા હોવાનો આક્ષેપ થયો હતો દર્શિતા શાહ અને ભાજપના કાર્યકર અતુલ નથવાણી બંને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોવાનું ઓડિયોમાં સામે આવ્યું હતું એનું કેવું હતું કે ભાઈ મારા ફોટા એ બધા હોય મારું નામ હોય ફોટા હોય તે ક્રોપ કરીને મૂકે છે તો આ કાર્યકર્તાને સૂચના બોર્ડ પ્રમુખ અમારા રાજેન્દ્રસિંહ દ્વારા આપી છે કે આવો કોઈ કાર્યકર્તા હોય તો એને વોટ્સએપ ગ્રુપમાંથી રીમુવ કરવામાં આવે રાજકોટ વાવડી ગ્રામ પંચાયત દસ્તાવેજ ગુમ થવા મામલે પ્રાંત અધિકારી વર્માએ પ્રાથમિક તપાસ પૂર્ણ કરી છે સમગ્ર મામલે સ્થળ તપાસ શંકાસ્પદ વ્યક્તિના નામજોગ રિપોર્ટ તૈયાર કરાયો છે રિપોર્ટમાં અનેક ગંભીર બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગુમ દસ્તાવેજ અંગે વાવડી બંગારના ડેલામાં અને વોકડામાંથી દસ્તાવેજ મામલે સ્થળ તપાસ કરવામાં આવી છે ગુમ થયેલા કોઈપણ દસ્તાવેજ હાથ લાગ્યા નથી વાવડી પ્રકરણના કરોડોના જમીન કૌભાંડ મામલે પણ તપાસ કરાઈ છે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પણ પ્રાંત અધિકારીએ નિવેદન આપ્યું છે દસ્તાવેજો તમામ છે અત્યારે આપણને કોઈ આપણા પાસે છે નહીં તમામ દસ્તાવેજો ગુમ જ છે એટલે આપણે તમામ દસ્તાવેજો પરત મેળવવાની પ્રોસીજર એની જે તમામ જગ્યા હોય ત્યાં પણ પોલીસ દ્વારા અને એના દ્વારા કરવામાં આવી છે ઓગણીસો પંચાણું થી લઈને બે હજાર ચાર સુધીના જે નોંધના કાગળો હતા એ આમાં ગૂમ છે એટલે એ તમામ કાગળો આપણે ઝડપથી મળે અને એને કઈ રીતે રિકન્સ્ટ્રક્ટ કરી શકાય એના પણ વિચાર કરી રહ્યા છીએ સુરતના ઉત્તરાયણ પાવર હાઉસ હાઉસનો ત્રીસ વર્ષ જૂનો ટાવર માત્ર પાંચ જ સેકન્ડમાં ધ્વસ્ત થઈ ગયો પાવર હાઉસ તોડે પાડવાનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે કુલિંગ ટાવર આશરે પંચ્યાસી મીટર ઊંચો અને સિત્તેર મીટર પહોળો હતો જેને આજે બ્લાસ્ટ કરીને સેકન્ડોમાં જ ઉડાવી દેવાયો છે આ ટાવરને તોડવા માટે બસો પાંચ કિલો ડાયનામાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો ટાવરને બે હજાર સત્તરમાં ભંગાર જાહેર કરવામાં આવ્યો હતો ઉત્તરાયણ પાવર સ્ટેશનમાં કુલ ત્રણસો પંચોતેર અને એકસો પાંત્રીસ મેગાવોટના બે પ્લાન્ટ કાર્યરત હતા જેમાં એકસો પાંત્રીસ મેગાવોટનો પ્લાન્ટ જૂનો હતો આટલા વર્ષો થઈ જવાના કારણે તેને કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ આજે તોડી પાડવામાં આવ્યો છે પાવર હાઉસની ચીમનીને કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેકનીકથી જમીન દોસ્ત કરવામાં આવી અને આ સાથે જ ઉત્તરાયણ પાવર હાઉસનો ટાવર ઇતિહાસ બની ગયો છે આ સમગ્ર જે પ્લાન્ટ તોડી પાડવામાં આવ્યો તેના આ ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે માત્ર પાંચ જ સેકન્ડમાં આ ટાવરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું ઉત્તરાયણ પાવર હાઉસ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે જેના આ ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે આમ જણાવી ખાસ કરીને કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ આજે તેને તોડી પાડવામાં આવ્યો છે વડોદરામાં એક તરફ સ્માર્ટ સિટી પાછળ કરોડો ખર્ચાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સ્માર્ટ રસ્તા પર દબાણો થઈ રહ્યા છે દબાણોને ખુદ કોર્પોરેશન મંજૂરી આપતું હોવાનું પણ સામે આવ્યું છે કોર્પોરેશન સ્માર્ટ રોડ પર દબાણ કરતા દબાણકર્તાઓ પાસેથી એક હજારનો ચાર્જ વસૂલી રહ્યા છે અને જેની ખુદ કબૂલાત દબાણ કરતા કરી રહ્યા છે શહેરના આરસી દત્ત રોડ બીપીસી રોડ અને અકોટા રોડ પર આ રીતના દબાણો જોવા મળ્યા છે સ્માર્ટ રોડ પર લોકો સારી રીતે હરીફરી શકે પરિવાર સાથે બેસી શકે સમય પસાર કરી શકે તે માટે બનાવ્યા છે પરંતુ સ્માર્ટ રોડ પર ફ્રૂટ શાકભાજી પાથરણા લારી પાર્ક માટે ઉપયોગ થઈ રહ્યો છે પણ આ સ્માર્ટ રોડ પર જો કોઈ દબાણો આવા ગેરકાયદે થયા હશે તો તાત્કાલિક ધોરણે એને હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેરની અંદર સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યા છે પરંતુ સ્માર્ટ રોડ પર જે છે તે દબાણ થઈ રહ્યા છે સ્માર્ટ રોડની ઉપર ઘણી બધી સુવિધાઓ હોવી જોઈએ જેમ કે બેઠક વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા છે અને રોડ ચોખ્ખો દેખાવ છે અને ફૂટપાથ જે છે તે બિલકુલ ક્લિયર હોવું જોઈએ પરંતુ આપ જોઈ રહ્યા છો કે સ્માર્ટ રોડ બનવા સ્માર્ટ રોડ છે જે ટોટા જે અકોટા રોડ આ અકોટા વાળો રોડ છે જે અકોટા સર્કલ થી જે નવી કોર્ટ તરફ જવાનો મુખ્ય રસ્તો છે ત્યાં આગળ આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે દબાણ થઈ રહ્યા છે ને આપણે વાત કરીશું અહીંના જે લોકો છે તેમની પાસે કારણ કે કોર્પોરેશન વાળા જે છે તે દર મહિને હજાર રૂપિયાની પાવતી લઈને આમને અહીંયા આગળ બેસવા દેતા હોય છે આપણે તમે કેટલા સમયથી અહીં આગળ ધંધો કરો છો પાંચ વર્ષ છે પાંચ વર્ષથી કરે છે અને લીગલી કરે છે અને કમ્પ્લીટ ચાલે છે આમ તો કોઈ નડતર નથી

તો આજ મુદ્દે વધુ વિગત કરીશું સંવાદદાતા હાર્દિક અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે હાર્દિક જે રીતનો કમોસમી વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે હજી પણ આપણી પાછળના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદ આવી રહ્યો છે શું સ્થિતિ છે ખેડૂતોની હાલત કેવી છે આ ચોક્કસથી હાલ છે રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે હાલ હું આપણને સીધા જ રાજકોટ શહેરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ અત્યારે આપ જ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના ધોધમાર વરસાદ છે એ રાજકોટ શહેરમાં વરસી રહ્યો છે ખાસ કરીને આ કમોસમી વરસાદના કારણે જે છે ખેડૂતોને આ નુકસાની ભોગવવાનો આવારો આવ્યો છે હાલ આ રાજકોટ શહેરના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જે રીતના અહીંયા ધોધમાર વરસાદ પડી રહ્યો છે રાજકોટ શહેર ઉપરાંત સમગ્ર જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવા જઈએ તો જે છે એ ગોંડલ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પડ્યા હોવાના પણ સમાચારો મળી રહ્યા છે ખાસ કરીને ગોંડલ તાલુકાનું જે કોલીથળ હડમતાળા વેજાગામ સહિતનો જે ગ્રામ્ય વિસ્તારો હોય છે આ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક ક્યાંક ને ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે હાલ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટ શહેરના જે છે પોસ્ટ વિસ્તાર ગણાતા જે સર્કિટ હાઉસ સહિતના વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પડે છે આ વરસાદના કારણે જે છે ઘઉં કપાસ સહિતનો જે પાક હોય છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે હાલ અત્યારે કહી શકાય કે માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ સમયમાં જે જોરદાર તડકા બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ તો ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર